सब्सक्राइब करो आ चैनल ने। छोड़ी दे, मने छोड़ी दे। अरे वाह वाह, तमारू रूप, तमारू जोबन। मने छोड़ी दे, मने छोड़ी दे। आज है दिवाली, चे दिवाली। छोड़ी दे। कार सारे, कार। આ ઠાકુર જયરાજસિંહની સીમા છે, હમણાં નારીની ઉપર હાથ લગાડનારને આ ઠાકુર ક્યારેય બક્ષતો નથી। ઓ જીવરાજ ઠાકુર, તમે વાંજિયા શું બગાડી લેશો મારું। હે, આ ઠાકુર વાંજિયો જરૂર છે, પણ એના કાંડાની તાકાતની હજી તમને ખબર નથી। આજે દિવાળીનો પવિત્ર દિવસ છે, અને આ દિવાળીના પાવન અજવાસને હું લોહીના લાલ રંગથી રંગવા નથી માંગતો। ચાલા જાઓ અહીંથી। તમે આ આબળા નારીની ઇજ્જત બચાવી છે, માતાજી તમારું વાંજિયાપણું જરૂર ટાળશે। એક દિવસ ઠાકુર તમારા ઘરે આ પારણું અવશ્ય બંધાશે। અલે દિવાળીના ભેટ સોગાત લેતો આવ। લ્યો ઠાકુર, લે બેન આ દિવાળીની ભેટ। આજે આ ગામના દરેકે દરેક જણને હું દિવાળીની ભેટ આપીશ। આજે આ ગામના કોઈ પણ ઘરમાં અંધકાર ના રહેવો જોઈએ। ઠાકુર મને માફ કરજો, આ ભેટ હું નહીં સ્વીકારી શકું। મારા સાસુને ખબર પડશે ને કે આ ભેટ તમે આપેલી છે, તો મને ઘરમાં પગે નહીં મૂકવા દે। તમે જાણો છો મારી સાસુ વાંજિયાના ઘરનું પાણી પણ પીતા નથી। મીના, આજે આ દિવાળીના પવિત્ર દિવસે આમ ઉદાસ કેમ છે? ઠાકુર, આ ઉદાસીનતા તો હવે જીવનભરની છે। હવે મારાથી આ વાંજિયાપણું સહન નથી થતું। ગામના ઘરે હું કપડાની મીઠાઈ આપવા ગઈ હતી, પણ ગામના લોકો તો આ વાંજિયાના ઘરનું પાણી પીવા પણ તૈયાર નથી। ઠાકુર, હવે આ મારું વાંજિયા મેણું ભાંગો, નહીતર મારાથી આ ઉદાસીનતા સહન નથી થતી, એ મને ખાઈ જશે। મીના, આપણે દવા કરી, દુઆ કરી, બાધા ખડીઓ રાખી, અરે મારી પાસે ધન દોલત હવેલી બધું જ છે, પણ વિધાતાએ આપણને વાંજિયા બનાવ્યા છે। કુદરત આગળ આપણે લાચાર છીએ મીના, સાવ લાચાર। જય માતાજી, જય માતાજી। ઠાકુર, આખા ગામમાં જે દિવાળીની રોનક છે તે તમારા કારણે છે, પણ બાપલા તમે નિરાશ કેમ છો? આ નિરાશા તો જીવનભર રહેવાની છે। આજે આ દિવાળીના પવિત્ર દિવસે તમે મારા ત્યાં આવ્યા છો, તો આ ઠાકુર તમને ખાલી હાથ નહીં જવા દે। ઠાકુરની ઉદારતાના ગુણગાન તો ગામે ગામે સાંભળેલા છે, પણ ઠાકુર તારા દુખડા જાણ્યા વગર આ પાવાએ તારા આંગણે જવાનું નથી। બોલ ઠાકુર, તારા દુખડા આ પાવે તારા માટે જીવ પણ આપી જતી હશે। માતાજીની કૃપાથી બધું જ છે મારી પાસે, નથી તો બસ આ આંગણું ખીલવનાર, ખોળાનો ખૂંદાર, શેર માટીની ખોટ છે અમારે ત્યાં, અમારું આ વાંજિયાપણું। આ વાંજિયાપણું તો બસ ઠાકુર બસ, આમ તો જા તમારી પાવૈયાની, દુનિયા મને માંગણા વાળા સમજે, પણ પાવૈયાના આયાથી નીકળેલી કે દુઆ જિંદગીને ખુશીના રંગથી ભરી દેશે। જા ઠાકુર, તારા ઘરે પારણો જરૂર બંધાશે, આ પાવૈયાનો એક આશીર્વાદ છે, પણ તારે મારું કામ કરવું પડશે। તમે કેશો કરવા તૈયાર છો? બહુચાજીના મઠમાં માં બહુચાના દર્શન કરી માથું ટેકવજે, ત્યાં બહુચાજીના ભગત ગિરજા દેને તારા દુખડાની વાત કરજે, માતાજીના આશીર્વાદથી તારું વાંજિયાપણું જરૂર ભાગશે। અમે કાલે જ બહુચરાજી જઈશું, પણ ગિરિજા દે એ કોણ છે? ચલો ચલો માતાજીના દર્શન કરવા। ના ના, મારે નથી આવું, આ તો જડાઓનો મઠ છે, ત્યાં જોખમ ના લેવાય, મારે નથી આવું। તારે ના આવવું હોય ને તો કઈ નહીં, હું તો અહીંથી દર્શન કરું। આપણે તો બહુચરમાના મંદિરે જવાનું, તો જડાઓના રસ્તે ક્યાં આવી ગયા? શું બોલ્યા, શું બોલ્યા, શું બોલ્યા, શું બોલ્યા? આ બહુચરમાનો છે ને મઠ છે,
અને માના શરણે આવેલા દુખિયાઓ કદી ખાલી હાથે પાછા જતા નથી. અને તમે જેને પવૈયા કહો છો ને, એમની તાકાત શું છે એમની તમને શું ખબર પડે? અરે પવૈયાઓના હૈયેથી નીકળેલી એક બદ્દુ હશે ને, તારું ધનોત્પનોત કાઢી નાખશે, અંધકાર છવાઈ જશે અંધકાર. મારા બહુચર માતાના મઢે માથું ટેકવનારો પવૈયો પોતાની મર્દાનગી માટે મા પાસે પ્રાર્થના જરૂર કરે છે, પણ સાથે સાથે દીન દુખિયાઓના દુઃખ દૂર કરવાની પ્રાર્થનાઓ પણ છે ને આ પવૈયાઓ જ કરે છે. આ ગિરજાદેની જીભેથી કોઈ બદ્દુઆ નીકળે ને એ પહેલા અહીંથી ચાલતી પકડો, નહીતર માફ કરો, માફ કરો, જલ્દી જાઓ અહીંયાથી, એ તમારી એક બદ્દુઆ છે ને ભસ્મ કરી નાખશે. ગુરુજી, ગુરુજી, માતાજીની આરતીનો સમય થઈ ગયો. ચાલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ઠાકુર પધારો, પધારો. ગિરિજાદે, વાત જાણે એમ છે કે ઠાકોર તમારે કંઈ કહેવાની જરૂર નથી. તમારી આંખોમાં અને તમારા મોઢા ઉપર તમારું દુઃખ હું સ્પષ્ટ જોઈ શકું છું, પણ બહુચરમાં ઉપર ભરોસો રાખો, બહુચરમાં તમારું વાંઝિયાપણું જરૂર ભાંગશે. તમારે આંગણે ફૂલ જેવો કુંવર રમતો હશે, માતાજીની દયાથી પારણું બંધાશે. ગુરુજી, ગુરુજી, તો તો અમારા જીવનમાંથી અંધકારનો અછાયો દૂર થશે. ગિરિજાતે, મારે ઘેર પારણું બંધાશે ને તો આ મંદિરમાં, આ મંદિરમાં મોટો ઉત્સવ કરીશ. અરે તમે જે માંગશો એ હું તમને આપીશ. ઠાકોર, તારે ત્યાં પારણું બંધાશે ને ત્યારે મારે જે જોઈતું હશે ને એવું માંગી લઈશ, પણ ત્યારે ત્યારે તારા વચનમાંથી તું ફગી ના જતો. વચન આપું છું, માંગજો તમે. અરે આ ઠાકુરના વચનથી ક્યારે ફગી નહીં જાય. લ્યો તારે માની પ્રસાદી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. સુખી રહો. મીના, માં બહુચરાજીના આશીર્વાદથી આજે આપણે ઘેર ફૂલ જેવા બે બે દીકરાઓ અવતર્યા છે. બસ હવે આ ઠાકુર ગામમાં ઊંચા મસ્તકે ચાલી શકશે, કારણ કે હવે હવે હું વાંચ્યો નથી રહ્યો. હા ઠાકુર, માં બહુચરાજીના આશીર્વાદથી અને ગુરુ ગિરિજાદેના વરદાનથી આપણે ઘરે પારણું બંધાયું છે. ઠાકુર, મારે તમને એક વાત કરવી છે. કેને, શું વાત છે? મારી ઈચ્છા એવી છે કે આપણે બંને બાળકોના નામ ગિરિજાદેના મઢે જઈને પડાવીએ. તારી વાત સાચી છે, આપણા દીકરાઓનું નામકરણ આપણે ગિરિજાદેના મઢે જઈને જ કરાવીશું. ચાલ, તું આપણા દીકરાઓને તૈયાર કરીને લઈ આવ, પછી આપણે મઢે જઈએ. હે બહુચરમાં, તારા લાખ લાખ ઉપકાર છે. ગુરુજી, ગામના મવાલીઓએ આજે રેખાજીની ફરી ત્યાં હાંસી ઉડાવી. આ વખતે અમે પણ કંઈ બોલ્યા નથી. તમે ભલે કંઈ ના બોલ્યા હો, પણ આ વખતે મોટી બબાલ જરૂરથી થશે. એ મવાલીઓને એ ખબર નથી કે જ્યારે પવૈયાઓ એમની જાત ઉપર જાય ને તો ભલભલાના છક્કા છોડાવી દેશે. હાય. અરે, આપણે આપણી અલૌકિક દુનિયામાં જીવે છીએ તો સમાજને આપણી હસી ઉડાવવાની શી જરૂર છે? અરે ભગવાને અમને આવા બનાવ્યા એમાં અમારો શું વાંક? જાઓ, જઈને મવાલીઓને એવો પાઠ ભણાવો કે ફરીથી છે ને કોઈ પણ હિજડા સામે આંખ ઊંચી કરવાની કે હસી ઉડાવવાની હિંમત ના કરે. જાઓ. ચાલ જઈએ. ચાલ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ગિરિજાદે, આજે માતાજીના આશીર્વાદથી અને તમારી અલૌકિક શક્તિથી અમારું આંગણું ફૂલ જેવા દીકરાઓથી ખીલી ઉઠ્યું છે. હા ગિરિજાદે, તમારી અલૌકિક શક્તિથી અને તમારા આશીર્વાદથી મારું વાંઝિયાપણું ભાગ્યું. હવે મારા બંને દીકરાઓને તમે આશીર્વાદ આપો, અને હા, એમનું નામકરણ પણ તમારે જ કરવાનું છે. ભલે, જેવી તમારી મરજી. જુઓ, આ તમારા મોટા દીકરાનું નામ શંકર રાખજો. લ્યો, જય માતાજી. અને આ તમારા નાના દીકરાનું નામ શ્યામ રાખજો.
તમારા આશીર્વાદથી આજે અમે ધન્ય થઈ ગયા છીએ. બોલો, આજે આ ઠાકુર તમારે જે જોઈતું હશે તે આપશે. હા કિરજાદે, ધન દોલત જમીન જાયદાદ તમે જે કહો એ આપી દઈએ. ઠાકુર, હજી એકવાર વિચાર કરી લે, હું જે માંગીશ ને એ તો આપી નહીં શકે. અરે ભગત, માંગી તો જુઓ, આ ઠાકુર એના વચનેથી પરશે નહીં. એમ વાત છે તો તારા મોટા દીકરાને માતાજીના મડે રમતો મૂકી દે. આ તમે શું માંગો છો નું તમને ભાન છે? મારા દીકરાને આ મડે મૂકી દઉં એ ક્યારેય નહીં બને. ઠાકુર, તું તારા વચનેથી ફગી ગયો છે. ચાલી જા, નથી જોઈતો તારો દીકરો. પણ એક વાત યાદ રાખજે, તારો આ જ દીકરો, તારો આ શંકર, આ માતાજીના મઢનો ભગત બનીને જ રહેશે. આખરે કહેવાઓ તો હિજડા જ ને, અસલી જાત બતાવી દીધી ને. જાઓ, નીકળી જાઓ કહું છું, નીકળી જાઓ, જાઓ. ચાલ. ઠાકુર, મને તો બહુ ચિંતા થાય છે, ક્યાં ગિરજા તેની વાત સાચી ના પડે. મીના, તું જરાય ચિંતા ના કર, આપણા દીકરાઓ ઉપર એ પાવૈયાઓનો પડછાયો પણ હું નહીં પડવા દઉં. પણ હા, એક વાત યાદ આવી, આજે મારા મિત્ર મૈપતસિંહ આવવાના છે. પાટણના બહુ મોટા જાગીરદાર છે, એમની આગતા સ્વાગતામાં કોઈ કમી ના રહેવી જોઈએ. હા ઠાકુર, તમે જરાય ચિંતા ના કરો. અરે, આ મારો ભેરુ આવી ગયો. આવો જરા છે. આજે દોસ્તીમાં આપણે એક વાત નક્કી કરી નાખી. હા, કોને? મારી દીકરી અને તમારો દીકરો, બંને ની સગાઈ નક્કી કરી નાખી. બોલો ગુરુજી, શું હુકમ છે? ઘણા વર્ષો થઈ ગયા, ડેડાણા ગામના ઠાકુર જયરાજસિંહના કોઈ સમાચાર નથી. ગુરુજી, આજે હું ડેડાણા ગામે ગઈ હતી. કાલે ઠાકુરના દીકરાઓના જન્મદિવસની પાર્ટી છે. તો કાલે જ તમે છે ને ડેડાણા ગામે ઠાકોર જયરાજસિંહની હવેલીએ પહોંચો અને એમના દીકરાઓને આશીર્વાદ આપવાના બહાને શંકર શું કરે છે એ પણ જાણતા આવો. ભલે ગુરુજી, અમે જરૂર જાણીએ. છોકરાઓ, કાલે તમારા બંનેનો જન્મદિવસ છે. જે રમકડા લેવા હોય લઈ લો, જાઓ. તું આમ છોકરીની જેમ શરમાઈને શું ઊભો છે? તને જે રમકડા જોઈએ લઈ લે, જા. મારે તો ઢીંગલી લેવી છે. અરે બેટા, અરે છોકરાઓ તો હાથી, ઘોડો, તલવાર, બંદૂક એવું બધું રમે, ઢીંગલી ના રમાય. મારે તો ઢીંગલી જ લેવી છે. જીદ ના કર, કયું ને ઢીંગલી નથી લેવાની, મૂકી દે. મારે તો ઢીંગલી લેવી છે. શું તમે પણ આમ છોકરાઓ જેવા થાવ છો? અરે ને ઢીંગલી ગમે છે તો ઢીંગલી લેવા દો. લઈ લે બેટા, જા, રડ ને. મારે તો બધી ઢીંગલીઓ લેવી છે. બસ, આ તારા લાડકોડના કારણે શંકર દિવસે ને દિવસે બગડતો જાય છે. કાલે બર્થડે પાર્ટીમાં જરા પણ જો જીત કરી છે ને તો એક લગાવી દઈશ. ચાલો જાઓ. શ્યામ બેટા, તારા બધા મિત્રો આવી ગયા તો પછી આપણે કેક કાપીએ. હા. અને શંકર, તારા મિત્રો ક્યાં છે? આ રહ્યા. અરે પણ આ તો બધી છોકરીઓ છે. છોકરીઓ, આ શંકર તમારો મિત્ર કેવી રીતે હોઈ શકે? આના સિવાય શંકરના કોઈ મિત્રો જ નથી. શું આ વાત સાચી છે? હા પપ્પા, આ તો સ્કૂલમાં પણ છોકરીઓ સાથે રમે છે અને બેસે છે. છોકરીઓ, જાઓ તમે. શંકર આજથી તમારો મિત્ર નથી. હે શંકરિયા, તારે છે ને તારી રીતભાત બદલવી પડશે, સમજી ગયો? ચાલ અહીંથી. અરે ખમ્મા ઠાકોર, ખમ્મા. આ નાનકડા બાળક ઉપર આટલો ગુસ્સો કેમ? અરે આજે તો આનો જન્મ દિવસ છે. અરે ફરી ક્યારે હવેલીમાં પગ ના મુકતા, સમજાવ. વાહ ઠાકોર વાહ, તારા ઘરે આ પાળનું આ પાવૈયાના આશીર્વાદ થી બંધ થાય. આજે જ પાવૈયાને તું કાઢી મૂકે છે. ઠાકુર, તને બીક છે ને કે તારો આ દીકરો માતાજીનો ભગત ના બની જાય? પણ ઠાકુર, એટલું યાદ રાખજે, આ તો કુદરતી ઘટના છે, નસીબ ના ખેલ છે. નખેલા હશે તો દુનિયાની કોઈ પણ તાકાત તારા આ દીકરાને શિખંડી બનતા નહીં રોકી શકે. બસ, હવે એક પણ શબ્દ આગળ બોલ્યો છે ને તો અહીંયા લોહીની નદીઓ વહેશે, સમજાવ. હાલો હાલો બે, ઠાકુર જાકર આપ્યો આ હવેલી તો શું, આજથી આ પાવૈયો તારા ગામમાં કદી પગ નહીં મૂકે.
છોકરા ઉભો થા, જા જઈને બહુચરમાના મંદિરે જઈને દર્શન કરી આવ. પણ તું કોણ છે અને તારું નામ શું છે? મારું નામ શંકર છે. હું રેડાણા ગામના ઠાકોર જયરાજસિંહનો છોકરો છું. શંકર, તું અહીંયા શું કરે છે? નગરી જતે મારા દીકરાને ફસાવવાની જરા પણ કોશિશ કરી છે ને, તો એનું પરિણામ સારું નહીં આવે. ઠાકોર, તારી હાલત ઉપર મને દયા આવે છે ને હસવું આવે છે. એક વાત સમજી લે, તારા દીકરા શંકરને અહીંયા કોઈ ફોસલાવીને નથી લાવ્યું, પણ એના અંતરમાં જે અતિ છુપાયેલું છે ને એ અતિ તેને અહીં ખેંચી લાવ્યું છે. અને બીજી એક વાત, આ ગિરજા દેની અગમવાણી ક્યારેય ખોટી પડતી નથી, સમજો? આ તારો શંકર છે ને એક દિવસ મોટો થઈને માતાજીના મડે માતાજીનો ભગત બનશે. જા લઈ જા અત્યારે ને, જા લઈ જા. અરે, આ શંકરના રૂમની લાઈટ કેમ ચાલુ છે? શંકરની પરીક્ષા ચાલે છે ને એટલે વાંચતો હશે. મને લાગે છે મારી ધાક ધમકીથી એનામાં સુધારો આવી ગયો લાગે છે. અરે બેટા શંકર, કેવી ચાલે છે તારી ભણવાની તૈયારીઓ? લાવ તો જોવા દે. અચ્છા, એટલે આ છે તમારી પરીક્ષાની તૈયારીઓ? હમ, ઉભો થા, ચાલ બોલ, ક્યાંથી લાવ્યા પુસ્તક? બહુચરાજીના મંદિરેથી, રસ્તામાં પડેલું હતું. હટ, આજથી તારું ભણવાનું કાયમ ના માટે બંધ, સમજી ગયો? આ બધું છે ને તારા લાડકોડનું પરિણામ છે. શંકરનું શું કરવું એ જ સમજાતું નથી. ઠાકોર, શંકર હજી બાળક છે, જીદ્દી છે, થોડો મોટો થશે એટલે આપોઆપ બધું સારું થઈ જશે. આપોઆપ સારું થઈ જશે. કેવી લટકતી મસ્ત ચાલ છે! આવી ચાલ તો છોકરીની પણ નથી જોઈ. મોઢામાં પાણી પાણી આવી ગયું. શંકર, ખૂબ જ સરસ એક્ટિંગ કરી. એક એક્ટિંગ છોકરીને તો કરીને દેખાડ. એ કાંડા, એવું ન કરાય, ખબર પડે ને તો પપ્પા મારે. એ એક્ટિંગ વાળા, જા જા ગર્ભે ગોથા. અરે શંકર, તારો ભાઈ શ્યામ ક્યાં છે? એ મરમુઆ, તને નથી ખબર? શ્યામ કોલેજ કરે છે, કોલેજ. આ ફરતું હશે મહેસાણામાં એનું ભટભટિયું લઈને. ચાલ.
નાટક હતું એમ? હા, આજે કોલેજમાં પહેલો દિવસ છે મારો અને રાધા નામ છે મારું, રાધા. હું તો જોવા માંગતી હતી કે આ કોલેજમાં કોઈ મર્દ છે કે નહીં. શું સ્ટાઇલ છે તમારી, હા? લાગે છે તારા બાપાને રૂપિયાનું કારખાનું હશે. બહુ અભિમાન છે તને આ કાગળની નોટોનો. શ્યામની સ્ટાઇલ હતી, કેવી લાગી? મીઠી કે કડવી? યુ ઇડિયટ, જોઈ લેશ તને. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. આજે વેલેન્ટાઇન ડે છે. આજે આપણે એક લવ ગેમ રમવાના છીએ. એક બાજુ ગર્લ્સ ટીમ હશે અને બીજી બાજુ હશે બોયઝ ટીમ. પહેલો પ્રશ્ન કરશે બોયઝ ટીમ, બીજો પ્રશ્ન કરશે ગર્લ્સ ટીમ. ચલો ગેમ સ્ટાર્ટ કરીએ. સર, લવ વિશે મારો પહેલો પ્રશ્ન એ છે કે પ્રેમ કરવાની ઈચ્છા તો છોકરી અને છોકરા બંનેને હોય છે ને? છતાંય છોકરાને કેમ પ્રેમનો ઇઝહાર કરવા માટે પહેલ કરવી પડે છે? ના શ્યામ, એવું નથી. પૂછ મારા લવર રોની ને, મારા દિલની વાત પણ પહેલા મેં જ કરી હતી. એ રોની, એ એ રોની શું વાત છે? હે હે, તારા સવાલનો જવાબ મારી પાસે છે. છોકરીઓ જે કાંઈ પણ કરે છે એ સમજી વિચારીને કરે છે, એટલે પ્રેમનો ઇઝહાર કરતા પહેલા પણ એ વિચારે છે કે એનો પ્રેમી જીવનભર એનો સાથ નિભાવશે કે નહીં, એટલે એને સમય લાગે છે પ્રેમનો ઇઝહાર કરતા. અને છોકરાઓ સુંદરતામાં આકર્ષાઈ જઈ પોતાના દિલની વાત જલ્દી કહી દે છે. મારો સવાલ એ છે કે જેને આપણે પ્રેમ કરીએ એની સાથે લગ્ન કરવા જરૂરી છે? પ્રેમ અને લગ્ન સિક્કાની બે બાજુ છે.